અસુરો નહીં જમાવતા. અસુરો ને કૃષ્ણ ખતમ કરતા, પણ આ અસુરો તો બલબલા કાન ને મહત કરતા. ગાયન એ કોઈ વિશેષ કળા છે એવું ધરાર માનતો નહીં, એ એમ માનતો કે ગાયન એ કંઠ નામના અવયવ દ્વારા થતી એક કુદરતી ક્રિયા છે, એટલે કે એક સાહજિક પ્રવૃત્તિ છે. એ ક્યારે ગાવા માંગતો નહીં, ગાવા લાગતો. કોઈ પણ આગોતરી ચેતવણી આપ્યા વગર મારા ઘરે મિત્રોની પાર્ટીનું આમંત્રણ આપતી વખતે હું એને ખાસ કહેતો કે દોસ્ત આજે માત્ર ખાવાનું છે, ગાવાનું નથી. ત્યારે મને સામે પૂછતો કે શામલિયા સાચું કે મારા ગાયનની તને અદેખાઈ આવે છે ને? પાર્ટીમાં આવનાર તમામ મિત્રો પહેલેથી જ અમારા આ ગાયક મિત્રની સંભવિત ઉપસ્થિતિ વિશે પૂછી લેતા અને સ્વરક્ષણનો પાકો બંદોબસ્ત કરીને આવતા. કોઈ રૂ લઈને આવતા, કોઈ ઇયરફોન લઈને આવતા, કોઈ મફલર પહેરીને આવતા. ખુદીના હાથમાં રહેલા ખંજરને સૌ જે રીતે જુએ એ રીતે પાર્ટીમાં એના આગમન વખતે અમે એના ગળા તરફ જોતા. પોલીસ ટિયર ગેસ છોડે અને ટોળું વિખરાઈ જાય એ રીતે એના ગાયનનો અણસાર આવતાની સાથે જ મિત્રો સુરક્ષિત સ્થાનો પર સરકી જતા. એકવાર એનું ગાયન સાંભળીને મેં એની મજાક કરતું એક ગીત લખેલું, છોને તું એવું કહેતો કે તું આ કશું ગાય છે ભાઈ, છોને તું એવું કહેતો કે તું આ કશું ગાય છે ભાઈ, મને ફિકર થઈ એટલે પૂછ્યું, બોલ તને શું થાય છે ભાઈ, કળતર છે બળતરા છે, તું કેમ આટલું કણસે છે, આ છે કેવું દર્દ તને જે ધીમે ધીમે વણસે છે, દાઢ ભાગમાં પીડા છે કે તારું પેટ ચૂકાય છે ભાઈ, મને ફિકર થઈ એટલે પૂછ્યું, બોલ તને શું થાય છે ભાઈ. અરે કેટલી નિર્જન જગ્યાઓ છે જ્યાં ત્યાં જઈને ગાને તું, કેટલી નિર્જન જગ્યાઓ છે જ્યાં ત્યાં જઈને ગાને તું, આસપાસમાં આસપાસમાં કાન હોય તો ત્યાં ગાય છે શાને તું, એવું હોય તો કાનની નીચે બે ત્રણ લાફા ચોડી દે, પણ કૃપા કરીને કાનમાં આ રીતે ગાવાનું છોડી દે. ઋનો જન્મારો લઈને આ પૂમડા પણ પસ્તાય છે ભાઈ, મને ફિકર થઈ એટલે પૂછ્યું, બોલ તને શું થાય છે ભાઈ. તું માને છે ગાયન એમાં સૂર નથી કે તાલ નથી, તું માને છે ગાયન એમાં સૂર નથી કે તાલ નથી, તારા કંઠે શું કરવું છે એનો એને ખ્યાલ નથી, તારું ગાયન તારા સિવાય કોઈને ક્યાં સમજાયું છે, અને ગીત ગાય છે જેનું તું એને આવું ક્યાં ગાયું છે. કાનમાં તારા સૂરો કાન ખજૂરો થઈ પીડાય છે ભાઈ, મને ફિકર થઈ એટલે પૂછ્યું, બોલ તને શું થાય છે ભાઈ. મૌન અમૂલ ઘરેણું છે, એ કેવી સુંદર કહેવત છે. મૌન અમૂલ ઘરેણું છે, એ કેવી સુંદર કહેવત છે. તારા સિવાય સૌ કોઈ એ બાબત સાથે સંમત છે. આ પહેલા તો સૂરોની મેં આવી પડતી જોઈ નથી, સરસ્વતીની મૂર્તિને આ રીતે રડતી જોઈ નથી. સરસ્વતીના એ આંસુમાં તું જ મને દેખાય છે ભાઈ, મને ફિકર થઈ એટલે પૂછ્યું, બોલ તને શું થાય છે ભાઈ. એક દિવસ એવું થયું કે આ મારા મિત્રએ ગાવાનું જ બંધ કરી દીધું. એનો ત્રાસ બંધ થઈ ગયો એવું તો હું કહી શકું, એનો શ્વાસ બંધ થઈ ગયો. એનો ત્રાસ બંધ થઈ ગયો એવું તો કઈ રીતે કહેવાય, એનો શ્વાસ બંધ થઈ ગયો. એ શ્વાસ નહીં કે જે એની સ્વર પેટીમાંથી આવન જાવન કરતો હતો, પણ એ શ્વાસ કે જે મારા મિત્રના જીવનમાં આવન જાવન કરતો હતો. મારો એ મિત્ર જાણે એમ કહેતો હતો કે હવે તમારે તમારા કાન બંધ કરવાની જરૂર નથી. એ બેસુરું ગાતો હતો એમાં ખોટું શું હતું, એ ગાતો હતો એના કરતા એ જીવતો હતો એ વધારે મહત્વનું હતું. વાહ 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 વાહ, ખરેખર એ ખૂબ સુરીલો હતો માણસ તરીકે. મિત્રતાના સંગીતમાં એ વિશારદ હતો, એનું દિલ ભૈરવના ઋષભ જેવું કોમળ અને કેદારના મધ્યમ જેવું શુદ્ધ હતું. પોતાને માટે ગાતો હતો એ, જીવનના ઘોંઘાટની વચ્ચે મનના કોલાહલની વચ્ચે એનું ગમતેલું ગીત એ શોધી કાઢતો હતો, અને અમે એના ગાયનમાં સુરીલાપણું શોધવાની વૃત્તિથી અમારા મનનો કોલાહલ વધારતા હતા. વાહ વાહ. એક સામાન્ય માણસ તરીકે ગાતો હતો એ એની ભૂલ નહોતી, અમે એને ગાયક તરીકે સાંભળતા હતા એ અમારી ભૂલ હતી. એક સામાન્ય માણસને ગાવા માટે સુરીલાપણાની શી જરૂર.
મેં એને યાદ કરીને એક બીજું ગીત લખ્યું, છોડ સુરીલા પણું, ગાઈ લે છોડ સુરીલા પણું, ઘેરા આ ઘોંઘાટની વચ્ચે ગવાય તો પણ ઘણું, ગાઈ લે છોડ સુરીલા પણું. વાહ ભાઈ વાહ. અરે કંઠ પડે કાચો તારો તો દિલથી ગાણું ગા, કંઠ પડે કાચો તારો તો દિલથી ગાણું ગા, ઝાડી વચ્ચે સહજ ઉગતા ફૂલ સમાણું ગા, પૂછી લે તું તારા મનને કયું ગીત ગણગણું, ગાઈ લે છોડ સુરીલા પણું. અને કંટક કોલાહલના પેસી ભલે કાનમાં વાગે, તારા સુરો તને ગમે તો ગાયું લેખે લાગે, આખું વાજિંતર બોલે કે ચાલ હું રણઝણું, ગાઈ લે છોડ સુરીલા પણું. ક્યા બાત ક્યા બાત ક્યા બાત. છે પાંચ સાત મિનિટ જી. તો શ્યામલભાઈ બે ઘોડા પર સવારી કરે છે, ડોક્ટરો એમને સારા ગાયક સમજે છે, ગાયકો એમને સારા ડોક્ટર સમજે છે. તો એમણે ગાયકના વિષય પર કહ્યું, તો હું હવે ડોક્ટરીના વિષય પર કંઈક કહેવા માંગુ છું. ઇન્ડિયાની મેડિકલ સિસ્ટમથી તમે સુપેરે પરિચિત હશો. ઘણા કહેશે કે એના માટે સિસ્ટમ શબ્દ વાપરવો ઉચિત નથી, એમાં સિસ્ટમેટિક કશું છે નહીં. હું જ્યારે જ્યારે એમ કહું છું કે હું મેડિકલ વ્યવસાયથી સંકળાયેલો છું, ત્યારે લોકો મને કહે છે કે અમે મેડિકલ વ્યવસાયથી અકળાયેલા છીએ. મારા પડોશી હસુભાઈને તાવ આવ્યો એટલે હસુભાઈ ચાલુ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે એમના પ્રોટોકોલ પ્રમાણે મેલેરિયા અને ટાઇફોઇડની દવા આપ્યા પછી જાહેર કર્યું કે તમને ચિકન ગુનિયા હોઈ શકે. હસુભાઈને એમ કહે તો ચિકન ખાવાથી થાય, અને પોતે તો પ્યોર વેજ હતા એટલે એમણે ડૉક્ટરને કહ્યું ચેક કરો બરાબર, ચિકન ગુનિયા નહીં હોય, આ લૂનો તાવ હશે. ડૉક્ટર બોલ્યા આ લૂ નથી, ફ્લૂ છે. ડૉક્ટર ચિકન ગુનિયાનું ડાયગ્નોસિસ બદલીને ફ્લૂ કરવા તૈયાર હતા, પણ લૂનું ડાયગ્નોસિસ એમને મંજૂર નહોતું, કેમ કે લૂની સારવારમાં શું મળે. ફ્લૂનું નિદાન માન્ય ન હોવાથી હસુભાઈએ ડૉક્ટર મહેતાને છોડીને ડૉક્ટર ત્રિવેદીને બતાવવાનું નક્કી કર્યું. દરેક એરિયામાં બે ચાલુ ડૉક્ટર હોય છે એટલે ફેમિલી ડૉક્ટરને. હા, તો જેમ પ્રત્યેક કપલમાં બંને વ્યક્તિ પોતાને ઇન્ટેલિજન્ટ માને અને બીજાને ભોટ સમજે, એવું આ મોલના બે ફેમિલી ડૉક્ટરમાં પણ હોય છે. હસુભાઈએ તાવનું કારણ પૂછ્યું એટલે ડૉક્ટર ત્રિવેદીએ પહેલો સવાલ પૂછ્યો, પેલો મેં તો શું કહેતો હતો. હસુભાઈ બોલ્યા કે એમને પહેલાં તો ચિકન ગુનિયાના તાવ જેવું લાગ્યું, પણ ડોબો છે, આ તો ફ્લૂ છે. ડૉક્ટર ત્રિવેદી એક જ વાક્યમાં બે નિદાન એક સાથે કર્યા, એક ડૉક્ટર મહેતાની બુદ્ધિ વિશે અને તાવ વિશે, હસુભાઈની બીમારી વિશે કે ડોબો છે આ તો ફ્લૂ છે એમ. એટલે હસુભાઈએ આ ફ્લૂનું નિદાન માન્ય રાખ્યું. હસુભાઈ કહે છે ઠીક છે, મેં સાંભળ્યું છે કે સાદો ફ્લૂ તો માત્ર રેસ્ટ લેવાથી જ સારો થઈ જાય. એટલે ડૉક્ટર ત્રિવેદીએ ધડાકો કર્યો કે પણ આ સાદો ફ્લૂ નથી, માત્ર રેસ્ટ નહીં ચાલે, ટેસ્ટ લેવા પડશે. હવે સાદો મેલેરિયા અને ઝેરી મેલેરિયા હોય એવી હસુભાઈને ખબર હતી. એમણે એમના એક ડૉક્ટર ફ્રેન્ડને પૂછેલું, તેમને તફાવત સમજાવેલો કે સાદા મેલેરિયાની સિઝન હોય ને તો ડૉક્ટરના બારણે અલ્ટ્રો કે સેન્ટ્રો આવે, ઝેરી મેલેરિયાની સિઝન હોય તો ડિઝાયર કે I-20 આવે. આ રીતે સાદો ફ્લૂ ને ઝેરી ફ્લૂ પણ હોય એવી ખબર નહોતી. ડૉક્ટર ત્રિવેદીએ પ્રકાશ પાડ્યો કે તમારા લક્ષણો બર્ડ ફ્લૂ જેવા છે અથવા સ્વાઇન ફ્લૂ જેવા છે. ડૉક્ટર ત્રિવેદી ઇનોવા અથવા ઝાયલો લેવાની વેતરણમાં હતા. હસુભાઈએ પહેલો સવાલ એમ પૂછ્યો કે માણસોને થાય એ બીમારીને બર્ડ ફ્લૂ કેમ કહેવામાં આવે. બર્ડ તો ડૉક્ટર ત્રિવેદી હસ્યા, કેમ કે એની સારવાર દરમિયાન દર્દી મોટેભાગે ઉડી જાય છે. હસુભાઈને ઉડી જતા પહેલા આ નિષ્ઠુર ડૉક્ટરને ચાંચ મારવાનું મન થયું, પણ બીજો સવાલ એમને મૂંઝવી રહ્યો હતો કે પણ આ સ્વાઇન ફ્લૂ સ્વાઇનને નહીં ને મારા જેવા માણસને કેમ થાય. એ ડૉક્ટર ત્રિવેદી બોલ્યા કે એ તો સ્વાઇનના એટલે કે સુવરના સંપર્કમાં આવનાર કોઈને પણ થઈ શકે. હસુભાઈ નિર્દોષ ભાવે બોલ્યા કે આજે તમને મળ્યો એ પહેલા છેલ્લા 5 વર્ષમાં કોઈ પ્રાણીને અડ્યો નથી. અચ્છા ડૉક્ટર, આ સ્વાઇન ફ્લૂની સારવાર શું? એ ડૉક્ટરે સચોટ સવાલ કર્યો, મેડિક્લેમ છે? હસુભાઈને થયું કે પલ્સ ફીલ કરીને દવા આપનારા નાડી વૈદ્યોનો એક જમાનો હતો, હવે આ પલ્સ ફીલ કરીને દવા આપનારા ડૉક્ટરોનો જમાનો છે.
આજકાલ દર્દીઓને પણ એપેન્ડિક્સ પાકે ને તો બહુ દુઃખ નથી થતું, કેમ કે સાથે સાથે મેડિક્લેમ પણ પાકે છે. હસુભાઈ બીમાર પડ્યા એટલે સ્વાઇન ફ્લૂના વાયરસ જે ઝડપે વિશ્વભરમાં ફેલાયા એના કરતાં પણ વધુ ઝડપે એમના મિત્રો પરિચિતોમાં સમાચાર ફેલાયા. હસુભાઈને સ્વાઇન ફ્લૂ થવાથી એવી રીતે દુર્દશા બેઠી કે લિફ્ટમેન અને વોચમેન પણ એમણે શું કરવું એની સલાહ આપવા લાગ્યા. કોઈએ કડવા લીમડાનું પાન ચાવવા કહ્યું તો કોઈએ મીઠા લીમડાનો વઘાર કરીને કડવી મેથી ખાવા કહ્યું. કોઈએ બનારસી પાન ખાવા કહ્યું તો કોઈએ બનારસી પાનના બદલે મદિરા પાનને વધારે તંદુરસ્ત ગણાવ્યું. હેમાબેને તો ભોળા ભાવે આ મદિરા પાન ક્યાં મળે એની તપાસ પણ કરી. તો સામે છેડે કેટલાક સુરતીઓ આ સ્વાઇન ફ્લૂને વાઇન ફ્લૂ સમજીને હસુભાઈને પીવાનું ઓછું કરવાનું કહી ગયા. હસુભાઈને આરામ નહીં મળે તો રામ બોલો ભાઈ રામ થઈ જવાની શક્યતા હોવાથી અને ખાસ તો મેડિક્લેમ હોવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હસુભાઈ જાતે એક્ટિવા પર જઈ શકે એટલા એક્ટિવ હતા, પણ એમના સુપુત્ર એમએસની ખૂબ ઈચ્છા હતી બાપાને એકવાર એમ્બ્યુલન્સ પર ચડાવવાની, એટલે 108 બોલાવવામાં આવી. એમ્બ્યુલન્સની પાછળ મારી જ લખેલી પંક્તિઓ લખેલી હતી કે ઘારી સુરતની ફાંકડી, અમે હું ને મુકુલભાઈ અમે રિક્ષા એમ્બ્યુલન્સ બધાની પાછળ સેવા આપીએ છીએ. આ પંક્તિ હતી કે ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ, એમ્બ્યુલન્સના ડ્રાઈવરે મારી પાસે ખાસ લખાવેલી પંક્તિ કે ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. એમ્બ્યુલન્સ આવી ગઈ. એકઠા થયેલા ચારેક સહાયકોએ જરૂર નહોતી તોય જીવતા હસુભાઈને ઉચક્યા અને અંદર ધકેલ્યા. અંદર હસુભાઈને આવકારવા માટે બીજા 8-1 સહાયકો પહેલાથી જ ઘૂસી ગયા હોવાથી હસુભાઈ માટે જ જગ્યા નહોતી. એટલે ડ્રાઈવર મગન મીંડીએ મોટો અવાજે બૂમાબૂમ કરી કે થોડાક ઉતરી જાઓ, માત્ર મેઇન માણસો અંદર રહો. બધા પોતાને મેઇન સમજતા હતા એટલે કોઈ ઉતર્યું નહીં. આખરે હવામાં અંદર હસુભાઈએ કહ્યું કે તમે બધા એમ્બ્યુલન્સમાં જાઓ, હું પાછળ એક્ટિવા પર આવું છું. આખરે થોડા ઉતર્યા. હવે આડા પડીને કમ્પાઉન્ડમાંથી નીકળતી વખતે બિલ્ડિંગને એકવાર જોઈ લેવા માટે હસુભાઈએ ઊંચે નજર કરી તો 8મા માળની બાલ્કનીમાં ધનસુખ અને તનસુખ નામના બે સટોડિયા ભાઈઓ રહેતા. એમણે હાથ હલાવ્યો, હાથ મિલાવ્યો, હાથ હલાવ્યો. હસુભાઈને યાદ આવ્યું કે સોસાયટીમાંથી જ્યારે જ્યારે કોઈ પણ દર્દી એમ્બ્યુલન્સમાં જાય ત્યારે આ સટોડિયા ભાઈઓ શરત લગાવતા કે આ પરત કઈ રીતે આવશે, એમ્બ્યુલન્સમાં કે સબ વાહિનીમાં. તો પછી દાખલ થયા એટલે મિત્રો પરિચિતોના ફોન શરૂ થયા. બાબુ બાટલીનો ફોન આવ્યો. હસુભાઈ, અરે હસુ બાબુભાઈ બોલો. હસુભાઈ કોણ બાબુભાઈ? બાબુભાઈ કે બાબુભાઈ. હસુભાઈને નામથી ઓળખાણ નહીં પડે, સંકોચપૂર્વક પોતે જ ઉપનામ યાદ અપાવ્યું કે બાબુ બાટલી. બાટલી એમ કે નહીં, તું વળી ક્યારથી ભાઈ થઈ ગયો? એટલે બાબુ કે એ વાત મેલ ને બોલ, કાં છે તું? બધા કે તારી તબિયત સારી નહીં મળે. હસુભાઈ કઈ થયું નથી, મજા કરું છું, બાટલીઓની વચમાં છું. બાબુ બાટલી હું વાત કરે, લેબલ વાંચ, લેબલ રેડ બ્લુ બ્લેક. હસુભાઈ કે એવું નહીં મળે ભાઈ, 3 જાતની બોટલ છે, દવાની બોટલ, દવાની બાટલી, સ્લાઇનનો બાટલો અને ઓક્સિજનનો બાટલો. હું વાત કરે, આ લોકો તેને ઓળવાઈ દીધો એમ જ ને? કયા નંબરની રૂમમાં છે? મેં આવતો છું, કઈ ખાવાનું લઈ આવું? હસુભાઈ કે ડોક્ટરે ખાલી લિક્વિડ લેવા કહ્યું છે. બાબુ બાટલી કે ચાલ હમણાં લાવ્યો, લિક્વિડ લઈને આવ્યો, તારા હારું તરોપામાં લાખીને લાવતો છું. કોઈને ખબર નહીં પડે જરા ઘરમાં તો રહે. કઈ રૂમમાં છે? હસુભાઈએ જવાબ આપ્યો, એક્સપેન્સિવ કેર યુનિટમાં છું. ભૂલથી ઇન્ટેન્સિવ કેર યુનિટના બદલે સાચું બોલાઈ ગયું, એક્સપેન્સિવ કેર યુનિટ. બાબુ બાટલી કે હું વાત કરે, સિરિયસ છે? નાકમાં નલ્લી બલ્લી તો નહીં નાખેલી મળે ને? અરે એકદમ ગોળા જેવો છું, આ તો ડોક્ટરે ખાલી ઓબ્ઝર્વેશન માટે દાખલ કર્યો છું. ઓબ્ઝર્વેશન એમાં શું કરવાનું હોય? પલંગ પર સૂતો સૂતો સિસ્ટરોને ઓબ્ઝર્વ કરું છું. પણ પલંગ પર સુધા સુધા હસુભાઈને અનુભવ થયો કે સારવારનો સાચો અર્થ એ જ છે કે જેમાં સાર કંઈ નથી ને વાર બહુ લાગે એ સારવાર. રિપોર્ટ લેવા માટે હસુભાઈની નસ પકડવા માટે મલયાલમ સિસ્ટર જુદી જુદી જગ્યાએ સોય ભોગતા. આમ પણ હસુભાઈની નસ પકડવી એ મુશ્કેલ કામ, અને એમાં પાછી નર્સ શીખાઉ હતી એટલે સોય ભોગી ભોગીને શીખાઉ જે નર્સ હતી ને સિનિયર નર્સની સામે જુએ અને એનું મોં જોઈને નક્કી કરે કે સોય ઇન વેઇન છે, એટલે કે નસમાં છે, કે મહેનત ઇન વેઇન છે. એટલે હસુભાઈ ચીસો પાડતા એટલે પેલી સિસ્ટર મલયાલમ ભાષામાં પોડાપટ્ટી પોડાપટ્ટી એવું કંઈ બોલતી. હવે હસુભાઈને બિચારાને એ પણ ખબર નહોતી કે આ પોડાપટ્ટીનો મતલબ શું થાય, સોરી કે ચૂપમર.
એટલે આપણે ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા. હવે આ રાઉન્ડ શબ્દ તે હસુભાઈને બીમાર હાલતમાં પણ પ્રશ્ન થયો કે આ વર્ડ રાઉન્ડ શેપનો નથી, આ ડૉક્ટર રાઉન્ડ ફરતા નથી, તો આ ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા એમ શબ્દ કેમ વાપરવામાં આવે? વર્ડ લંબચોરસ હોય, રાઉન્ડ પર આવ્યા એમ કેમ કહેવાય? પછી ડૉક્ટર જે રીતે દર્દીઓના સવાલના જવાબ આપતા હતા ને, એટલે હસુભાઈને થયું કે આ ગોળ ગોળ પ્રવૃત્તિ માટે આ રાઉન્ડ નામ જ ઉચિત છે. હસુભાઈ હોસ્પિટલમાં આવ્યા ત્યારથી રિપોર્ટ કરાવવાની માથાકૂટ ચાલતી હતી, બિલના મીટર સિવાય કંઈ ચાલુ થયું નહોતું. એટલે હસુભાઈ કે મને જલ્દી સારો કરી દો, પહેલાં તપાસ તો કરવા દો. ડૉક્ટરે ગળે લટકેલા સ્ટેથોસ્કોપથી તપાસવાનું શરૂ કર્યું, છાતી પર આગળ 4 સેકન્ડ અને 4 સેકન્ડ અને પાછળ 4 સેકન્ડ, અડધો અડધો સેકન્ડ માટે અડકાડીને ડૉક્ટરે 4 સેકન્ડમાં તપાસવાનું કામ પૂરું કર્યું. એટલે હસુભાઈ કે ડૉક્ટર સાહેબ, આ સ્ટેથોસ્કોપ લગાડવાથી સારું થાય, અડવાથી સારું થાય? તો કે ના ના, એનાથી તમારા શ્વાસ ધબકારા એની ગતિવિધિનો ખ્યાલ આવે. પછી કે આ ઇમ્પોર્ટેડ છે, લિકમેન કંપનીનું છે. એટલે હસુભાઈ કે સાહેબ, અમે ભણેલા કે 1 મિનિટમાં 70 થી 80 ધબકારા આવે, એમાંથી 2 ધબકારા પણ સાંભળવા હોય તો 1.5 સેકન્ડ જોઈએ, અને 1 શ્વાસને 1 ઉચ્છ્વાસ પણ સાંભળવા હોય તો 5-1 સેકન્ડ જોઈએ. ડૉક્ટર કે એટલે તમે કહેવા શું માંગો છો? હસુભાઈ કે તમે યાર 4 સેકન્ડમાં મારા શરીરની 8 સાઇટ વિઝિટ કરી નાખી, તમે ડૉક્ટર શું કામ બન્યા? તમારે તો આર્કિટેક્ટ બનવાનું હતું. જો મોટેભાગના ડૉક્ટરો આમ આમ કરીને કાઢી લે, એમાં કશી ખબર ના પડે. સારા ડૉક્ટરો દર્દી પર કોઈ દિવસ ગુસ્સે ના થાય, સિસ્ટર પર ગુસ્સો કાઢે. એટલે મલયાલમ સિસ્ટર પર ડૉક્ટર ટાળુક્યા, અભી તક રિપોર્ટ ભેજા કે નહીં? સિસ્ટર સોય ગોચવા ને હિન્દી સમજવા એક સરખા ઢ હતા. એટલે ડૉક્ટરે અકડાઈને બીજો સવાલ પૂછ્યો, ભેજા હે કે નહીં તમારા દિમાગમાં? સિસ્ટર હવે પહેલા સવાલમાં સમજ પડી, રિપોર્ટ ભેજા કે નહીં, એટલે જવાબ આપ્યો ભેજા નહીં. એટલે આ બધા હસી પડ્યા. એટલે સિસ્ટર ફરીથી પોળાપટ્ટી કે એવું કંઈ બોલ્યા. એટલે હસુભાઈએ ડૉક્ટરને પૂછ્યું, શું લાગે છે આ સિસ્ટર તમને પોળાપટ્ટી કે એવું કંઈ કહી ગયાનો મિનિંગ શું છે? ડૉક્ટરે પણ પોતાની પીઠ પાછળ વારંવાર આ શબ્દ સાંભળ્યો હતો, પણ એમને કદી એવો વિચાર નહોતો આવ્યો. એટલે ડૉક્ટર બોલ્યા કે એનો અર્થ હું દિલગીર છું, અથવા બીજી વાર આવી ભૂલ નહીં થાય એવો કંઈ થતો હશે. હસુભાઈને થયું કે બરાબર છે, સિસ્ટર 2 વાર આ શબ્દ વાપરો, બંને સ્થિતિમાં આ જ અર્થ બંધ બેસે છે. ત્યાં જ હસુભાઈના કાઠિયાવાડી મિત્ર કનુભાઈ કાલિકટવાળા ખબર લેવા આવ્યા, આમ સાવરકુંડલાના પણ કાલિકટ સ્થાયી થયેલા અને હવે નિવૃત્ત જીવન વિતાવવા સુરત આવેલા. હસુભાઈને આવતા જ કહેવા, યાર ખરા છો તમે, બીમાર છો અને મિત્રને ખબર પણ નથી કરતા, મને બહુ ખરાબ લાગ્યું. એટલે હસુભાઈએ હાથ જોડીને કહ્યું, પોળાપટ્ટી. એટલે કનુભાઈ કાલિકટવાળા કહે છે, શું કહ્યું? હસુભાઈ હાથ જોડીને ફરીથી દિલગીરીપૂર્વક બોલ્યા કે પોળાપટ્ટી. અને આ ગગા, તને ખબર છે તું બોલે છે એનો મતલબ શું થાય? હસુભાઈ કે ચકાસવા જ બોલો. એટલે કનુભાઈએ કહ્યું, પોળાપટ્ટીનો મતલબ થાય કૂતરીના ચાલતો થા. તો આ રિયલ ઘટના છે, આ કૂતરીના ચાલતો થા. હું માવી હોસ્પિટલમાં જ્યારે ઇન્ટર્નશિપ કરતો ને, ત્યારે મલયાલમ સિસ્ટરો પાછળથી પોળાપટ્ટી બોલતી, એના પરથી આ લખીને ઉભેલ બધા મોટા ડૉક્ટરોને પોળાપટ્ટી કહેતી હોય, તો એના પરથી આ લખેલું ત્યારે. તો મને લાગે છે કે વિનોદભાઈની સ્મૃતિમાં એક સાંજ ખૂબ સરસ રીતે પસાર થઈ, અને ગુજરાતી ભાષાના, ગુજરાતી સાહિત્યના આપ સૌ ચાહકોના સંગાથે આજે સમય પસાર થયો, એ સમયની સ્મૃતિઓ સાથે રાખીશું. ગુજરાતી ભાષામાં જ્યાં સુધી તમારા જેવા ચાહકો રહેશે ત્યાં સુધી વિનોદ ભટ્ટ અમર રહેશે, એવી હૈયાધારણ સાથે આજની આ સાંજને અહીંયા વિરામ આપીએ. સ્વજનના, સોરી શું, હા સોરી, એક જ મિનિટ ઉભા રહેજો, આપણે કવિઓનું સ્વાગત બાકી છે. તો હું પ્રશાંત અને ઈશાને વિનંતી કરીશ, અને ભદ્રેશભાઈને વિનંતી કરીશ કે મંચ પર આવે, અને 2 મહેમાન કવિ અને 1 યજમાન કવિ. એક જ મિનિટ થોભજો, આપણે કવિઓને સન્માન આપી દઈએ, નહીં તો પછી એ ભૂત થશે. ઈશા આપણા તેજ તર્રાર કવિ ગીતકાર કૃષ્ણ દવે, સુરત શહેરમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ, આપની સુંદર કવિતાઓથી ખૂબ આનંદ આપ્યો. ભદ્રેશભાઈને વિનંતી કરીશ કે ડૉક્ટર શ્યામલ મુનશી, સરસ મજાના ગાયક અને એટલા જ સુંદર પ્લાસ્ટિક સર્જન, રાખી સાવંત અને સની લિયોનની સર્જરી જેમણે કરી છે, એવા પ્લાસ્ટિક સર્જન, અને જગદીશભાઈને વિનંતી કરીશ
કે હા યજમાન કવિ ફાટડીધારી, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને આવનારા સ્વજનના કાર્યક્રમમાં પણ આવો જ હૂફ ભર્યો અને પ્રેમાળ સાથવારો આપ સૌ આવતા રહેશો. ભદ્રેશભાઈ, પ્રીતિબેનનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ. અને માતૃભારતી એપ, આપ સૌને એક ખાસ વિનંતી કરવાની કે તમારા મોબાઈલમાં માતૃભારતી એપ ડાઉનલોડ કરશો, જેનાથી તમે ઉત્તમ સાહિત્ય અને મારી તમામ વાર્તાઓ, નવલકથા પણ માતૃભારતી પર છે. એ સિવાય ઘણું બધું ઉત્તમ સાહિત્ય તમે ત્યાંથી વાંચી શકશો. તો માતૃભારતી એપ ડાઉનલોડ કરશો. થેન્ક યુ વેરી મચ, ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ગુડ નાઇટ, શુભરાત્રી. અને ખાસ વિનોદભાઈનો પરિવાર, ફરી એકવાર સ્નેહલભાઈ, વૈદેહીબેન, મોના અને વિનસનો આભાર માનું. મારા માટે તો એક પરિવાર જેવા થઈ ગયા છે, એટલે ખૂબ ખૂબ આભાર, ફરી એકવાર આભાર.